બુલેટિનમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને વાપીમાં પણ પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારમાં 50,000થી વધુ યુપીના મતદારો વસવાટ કરે છે અને અહીંયા વસતા યુપીવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે. વાપીના સ્થાનિક રાજકીય આગેવાનો યુપીના મતદારોને રીઝવવા કામે લાગ્યા છે અને મતદાન સમયે મોટી સંખ્યામાં વાપીમાંથી મતદારો મતદાન કરવા ઉત્તર પ્રદેશમાં જાય તે માટે વ્યવસ્થા કરવા માટે કામે લાગ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને આ વખતે ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ અને વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ ઠાકુર ઉત્તર ભારતીયોને એક કરવામાં લાગ્યા છે. સેલવાસ દમણ ખૂબ મોટી સંખ્યામાં લોકો વસે છે અહીંયા. એમાંથી જે ત્યાંના વોટર્સ છે એ સંખ્યા બી ઓછામાં ઓછી 60,000ની હશે, 60,000થી ઉપર જ હશે. આ વિધાનસભાની ચૂંટણીના માટે જે અત્યારે મોદીજી અને યોગીજીની જે વિકાસો કર્યા છે તેના માટે બધા વોટર્સો ઉત્સાહી છે ત્યાં જઈને વોટિંગ કરવા માટે. 7 તબક્કામાં જે મતદાન છે તો સમાજની દ્રષ્ટિએ અમે ખૂબ વ્યવસ્થિત આયોજન કરીને કોઈને કઈ રીતે પહોંચાડવા, કઈ રીતે ત્યાં જવું, ઇન્ડસ્ટ્રી સાથે વાર્તાલાપ કરીને એ લોકોને રજાઓ માટેનું બી, અઠવાડિયા માટેની રજા માટેનું બી આયોજન કર્યા છે. પણ લોકો સ્વયં બી ઉત્સાહી થઈને વોટિંગ કરવા માટે જવા તૈયાર છે. ઓર મેં અમેઠી કા રહેને વાલા હું. હમારી સાંસદ સ્મૃતિબેન ઈરાની હૈ ઓર ઉનકે કાર્યો કો દેખતે હુએ યહાં કે લોગ બહોત હી જ્યાદા ઉત્સાહિત હૈ. ढेर सारे वर्कर यहाँ जो हैं वो सब वोटर हैं और 2,500-3,000 उनकी संख्या है. सभी लोग को प्लानिंग किया जा रहा है कि वो मतदान के दिन ज़्यादा से ज़्यादा संख्या में वहाँ पहुँचें और अपना मतदान करें.